ચાલો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીનો તમારે ગ્રામર વિશે હું તમને સમજાવીશ. તો અહીંયા તમને હિયર અને ધેયર ની ખાલી જગ્યા, શેમાં તમારે હિયર આવે અને કઈ ખાલી જગ્યામાં ધેયર આવે. તો પહેલાં તો હિયર એટલે અહીં, એ જી આર ઈ, હિયર એટલે અહીં, હિયર એટલે અહીં, અને ટી એ જી આર ઈ, ધેયર એટલે ત્યાં, ધેયર એટલે ત્યાં. આ ધેયર નું સ્પેલિંગ છે આ હિયર નું. ધીસ એટલે આ, ધેટ એટલે પેલું. જો ધીસ એટલે આ, ધીસ હોય તો હિયર લખવાનું એ જી આર ઈ, હિયર એટલે અહીં. ધેટ ટી એ જે ટી, ધેટ એટલે પેલું, તો એની સામે ટી એ જી આર ઈ, ધેયર એટલે ત્યાં. પણ હિયર અને ધેયર ક્યાં લખવાનું એ ખાલી જગ્યા હું તમને સમજાવું. પાસેની વ્યક્તિ કે વસ્તુ દર્શાવતી હોય ત્યારે હિયર, પાસેની વસ્તુ વ્યક્તિ, પાસેની વ્યક્તિ કે વસ્તુ દર્શાવતી હોય ત્યારે હિયર, ને દૂરની વસ્તુ દર્શાવતી હોય ત્યારે ધેયર. એ તો મેં તમને કીધું, દૂર એટલે પેલું, ધેટ ઇઝ એ ટ્રી, ધેટ ઇઝ એ ફેર કહીએ છીએ ને. દૂરનું હોય, ધેટ આવે ત્યારે ધેયર લખવાનું, ધીસ હોય ત્યારે હિયર. એટલે શું કે છે, પાસેની વ્યક્તિ વસ્તુ દર્શાવતી હોય ત્યારે હિયર, અને દૂરની વ્યક્તિ વસ્તુ દર્શાવતી હોય ત્યારે ધેયર. ધીસ એટલે આ, ધેટ એટલે પેલું. ધીસ હોય તો હિયર અને ધેટ હોય તો ધેયર. જો અહીંયા સમજાવો, ટી એ ચાય, ધીસ ઇઝ અ ટ્રક, ઇટ ઇઝ અ ખાલી જગ્યા. તો પહેલાં તમારે આ જ યાદ રાખવું, આ કોઈ વસ્તુ યાદ રાખવાની નથી. હિયર ધેયર વાળી ખાલી જગ્યામાં આ કોઈ વસ્તુ યાદ નહીં રાખવાનું, ફક્ત આ જ યાદ રાખવાનું. ટી એ ચાય, ધીસ હોય તારે હિયર લખવાનું. શું લખવાનું? હિયર. ટી એ ચાય એસ, તો હિયર આવે એ જી આર ઈ, યાદ રહ્યું. ધીસ હોય ત્યારે હિયર, હિયર નો સ્પેલિંગ યાદ રાખવાનું. કે લખેલું જશે કે હિયર ધેયર વાળી ખાલી જગ્યા પૂરો, તો ધીસ હોય તો હિયર. ધેટ ઇઝ એ ફેર, ઇટ ઇઝ એ ખાલી જગ્યા. તો તમારે આ કોઈ યાદ નહીં રાખવાનું. આ ધેટ, ટી એચ ઇઝ ધેટ છે તો ધેયર, ટી એ જી આર ઈ. જો ખાલી તમારે અહીંયા ટી હોય તો ટી વાળું સ્પેલિંગ લખવાનું. જોયું, ટી વાળું હોય તો ટી, અને એસ વાળું હોય તો એચ વાળું, એ જી આર ઈ, ટી એ જી આર ઈ, ટી એ જી આર ઈ, ધેયર એટલે ત્યાં. ધેટ ઇઝ એ બુક, ઇટ ઇઝ એ ધેટ આઈ બુક, તો ધેયર, ટી એ જી આર ઈ, ધેયર. અહીંયા ધીસ ઇઝ એ પોટ, ઇટ ઇઝ એ ધીસ આયુ, તો હિયર. ધીસ એટલે આ, અને આની આવે અહીં આવે હિયર, એચ ઈ આર ઈ. ધીસ ઇઝ એ રેડ, ધીસ ઇઝ એ રેડ, ધીસ આયુ એટલે હિયર. તો બાળકો આટલું ખબર પડી, ધીસ હોય તો હિયર, એચ ઈ આર ઈ, અને ધેટ હોય તો ધેયર. તમને પૂછું, ધીસ ઇઝ એ સ્કૂલ, તો કે હિયર. શું આવે? હિયર. ધેટ ઇઝ એ કી, તો કે છે ધેયર, ટી એચ ઈ આર ઈ, ધેયર. તો આ તમારી હિયર અને ધેયર વાળી ખાલી જગ્યા હતી. ધેટ ઇઝ એ વેન, તો હિયર, ધેયર. ધેટ આવ્યું તો ધેયર, ટી એચ ઈ આર ઈ. ધીસ ઇઝ એ કેચ, ધીસ આયુ, તો કે હિયર, એચ ઈ આર ઈ. ધેટ ઇઝ એન એપલ, ધેટ આયુ, તો કે છે ધેયર, ટી એચ ઈ આર ઈ. ધીસ ઇઝ એ ટ્રી, તો ધીસ આયુ, તો કે એચ ઈ આર ઈ, ધે હિયર. શું? એચ ઈ આર ઈ, હિયર. ચાલો, મેં એની પહેલાં તમને વાક્યોનું બહુવચન કરતા હવે સમજાવીશ બાળકો, બરાબર. વાક્યોનું બહુવચન મેં હિયર ધેરવાળી તમને ખાલી જગ્યા સમજાવી, હવે હું તમને વાક્યોનું બહુવચન સમજાવીશ. ચાલો, ફક્ત બોર્ડ ઉપર ધ્યાન બાળકો. ક્યાં આપવાનું છે? બોર્ડ ઉપર ધ્યાન.
જ્યારે કોઈ પણ વસ્તુ કે પ્રાણી કે માણસ એકથી વધારે હોય ત્યારે એસ અથવા ઈએસ લાગે છે. પ્રાણી હોય, પશુ પક્ષી, કોઈ પણ વસ્તુ હોય તો કે જે એકથી વધારે હોય ત્યારે એસ અથવા ઈએસ લાગે છે. સામાન્ય નામના એકવચન રૂપમાં એસ પ્રત્યે લગાડવાથી તેનું બહુવચન થાય છે. બધા તો હું તમને અહીંયા કહું કે બી ઓ વાય છે તો બી ઓ વાય એસ. એક વ્યક્તિ હોય ત્યારે ફક્ત બોય હોય તો એકથી વધારે રીતે બોય, અને તેની સામે એ એન આર્ટિકલ લાગતા નથી. ઓ એન ઓક્સ, ઓ આઈ ઓ કોની આગળ એ એન આવે તો કે છે એ અથવા એ એન કોની આગળ આવે તમને ખબર જ છે. એ ઈ આઈ ઓ યુ હોય એની આગળ એ એન આવે, બરાબર. ઓ છે તો એન, તો એ એ નીકળી જાય છે, અહીં એન નીકળી એન નીકળે છે. ઓ એક્સ, એક્સ ઈ એસ કોની પાછળ આવે તો કે છે એસ એ એક્સ ઓ, તો અહીં એક્સ આવ્યો તો ઈ એસ નથી. આ સામાન્ય શબ્દો છે તરીકે. પછી તમને સમજાય એ પે પી ઈ એન, એ પે એ આર્ટિકલ નીકળી જશે, એ એન આર્ટિકલ નીકળી જાય કારણ કે એક માટે છે. કાલ એ વધારે એકથી વધારે હોય તો એસ લાગે તો કે પી ઈ એન એસ પેન્સ. થયું? એટલે સામાન્ય વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ હોય એકથી વધારે હોય ત્યારે ઈએસ લાગવામાં આવે છે. તો ચાલો આપણે બહુવચન સમજાવું તમને. ધેટ છે, ધેટ અને ધીસનું બહુવચન. ધીસ એટલે આ, ધીસ હોય ત્યારે એનું બહુવચન શું થશે? આ શબ્દનું બહુવચન તમને સમજાયું. શબ્દ છેલ્લે શબ્દમાં એસ અથવા ઈએસ લાગે. આ ઈએસ કોની પાછળ લાગે? એસ એચ એક્સ ઓ યાદ રાખવાનું. હવે અહીંયા ધીસ, ધીસ હોય તમને હું સમજાવું છું, બરોબર બાળકો. તો તમને ધીસ અને ધેટ જો આવડશે તો તમને આવડશે. એટલે ધીસ માટે ખાસ ટી એચ એસી અને ધેટ ટી એચ એ ટી માટે ટી એચ એસી ધોસ. તો તમને અહીંયા ધીસ છે તો ધીસનું બહુવચન શું થાય? તો કે ધેટ ઈ એ ટી એસ ઈ. અને ઈજનું બહુવચન આ, ઈજનું બહુવચન આ. આટલું ત્રણ વસ્તુ યાદ રાખવાનું. ધીસ હોય તો ધીસ, ધેટ હોય તો ધોસ, ઈજનું બહુવચન આ. આ ત્રણ વસ્તુ યાદ રાખવાનું. તો અહીંયા તમને ધીસ છે તો ધેટ, ઈજનું બહુવચન આ. હવે મેં તમને કીધું હતું એ એન આર્ટિકલ નીકળી જાય. અહીંયા એચ ઈ એન છે, શું છે? એચ ઈ એન તો એચ ઈ એન, એન ફક્ત એન આવ્યો છે તો એસ હશે, યાદ રહ્યું. ચાલો ધેટ છે, ધેટ નું બહુવચન શું થશે? ધોજ, પી એચ ઓ એસ સી, યાદ રહ્યું. ઈતું બહુવચન શું થશે? તો કે આ. એ એન આર્ટિકલ નીકળી જશે. ઓ એક્સ, આ ખાસ યાદ રાખવાનું, ફક્ત એસ થી લગાડવાનું. એક્સ કોની પાછળ? એક્સ આવ્યો એની પાછળ શું લગાડવાનું? ઈ એસ. કોની પાછળ ઈ એસ લખવાનું? તો કે એસ એચ એક્સ ઓ. આટલું યાદ રાખવાનું બહુવચનમાં. એક તો પહેલા બહુવચનમાં ધીસનું બહુવચન ધીસ, ધેટનું બહુવચન ધોજ, ઈજનું બહુવચન આ, અને કોની પાછળ ઈ એસ આવે? તો કે એસ એચ એક્સ ઓ, એની પાછળ ઈ એસ આવે અથવા બીજા કોઈ પણ વસ્તુ હોય એની પાછળ ફક્ત એસ. ચલો ધીસનું બહુવચન તો કે ધેસ, ટી એ ટી એસ ઈ. ઈજનું બહુવચન આ, એ નીકળી જશે. ટી યુ બી, બી છે તો શું આવશે? તો કે એસ છેલ્લે પૂર્ણ અંગે, યાદ રહ્યું. ધેટનું બહુવચન તો કે ધોસ, ટી એચ ઓ એસ ઈ ધોસ.
ઇતુ બહુવચન આ એન આર્ટિકલ ને નીકળી જશે બી ઈ એન સી એ એ જાયો છે તો દેખાય છે તેની પાછળ ઈ છે તેનો બહુવચન દો ટી એચ ઓ એસ ઈ ઇતુ બહુવચન આ એ નીકળી જશે બી એ જી બે યાદરી બાળકો જેડ અને ધોજ ખાસ ધ્યાન આપજો દિશનું બહુવચન ધેજ જો દિશમાં કાય છે નહીં ટી એચ આઈ એસ હોય આમાં જો ટી એચ ઈ એસ સી અને આમાં ટી એચ ઓ એસ સી ધોજ કાય છે નહીં એમાં ઓલામાં ઓ લગાડવાનો અને ઓલામાં ઈ ધેજ એ નીકળી જશે સી એલ એ ડબલ એસ ડબલ પાછળ એસ આવ્યો તો કે ઈ એસ પૂર્ણ વિરામ ટેટ છે તો કે દોષ આમાં આમાં કાંઈ ટેન નથી ઈજનું બહુવચન આ અને ટી એ નીકળી જશે ટી ઓ એમ એ ટી ઓ ઓ આવ્યો તો શું કે છે ઈ એસ ગઈ છે ઓ છે ને ટમાટો ધેટ ઇઝ એ મેંગો ધેટ ધેટ નું બહુવચન ધોઝ આ મેંગો એ નીકળી જશે મેંગો એમ એ એન જી ઓ પાછળ ઈ એસ તો દિશનું બહુવચન ધેટ બહુવચન આ એ નીકળી જશે સી ઓ ડબલ્યુ ડબલ્યુ છે તો ફક્ત એસ ચલો આટલું તમને બાળકો યાદ રહી ગયું તો દિશનું બહુવચન ટી એચ સી એ સી ધેટ ટી એચ ટી એચ ઓ એ સી ઇજનું બહુવચન આ અને કોની પાછળ ઈ એસ આવે તો કે એસ એચ એક્સ ઓ આ પાછળના શબ્દો તમારે યાદ રાખવાના આ તમારું ધેટ અને દિશનું બહુવચન હતું હિયર ધેર વાળી તમને ખાલી જગ્યાઓ બાળકો સમજાવ્યું ચાલો આ વિડીયો જોજો અને તમને આટલું પાકું રાખજો ધીસ હોય તો ધેટ ધેટ રહે તો ધોજ ઈ જોઈ તો આ એ એન આર્ટિકલ કદી મુકાતો નથી બહુવચનમાં એ આર્ટિકલ મુકાતો નથી છેલ્લે જે શબ્દ હોય એની પાછળ એસ અથવા ઈ એસ લગાડવાથી બહુવચન બને છે બાળકો ચાલો સમજણ પડી આટલી તમને બાળકો